એટલે જાળ તારી તૈયાર છે એમ, પણ પાણી જ નહીં બેના. આંસુ છે ને? બેના, પર્ટિક્યુલરલી આ વાત જરા મન સમજણ ના પડી. આમાં સમજાય ને એવી વાત શું છે? ભલે ને કોઈ પણ યુગ હોય, સ્ત્રીએ રડવું જોઈએ. સીતા માતાના રોવાથી રામાયણ શરૂ થઈ હતી, અને પછી દ્રૌપદીના રડવાથી મહાભારતના કુરુક્ષેત્રમાં યુદ્ધ છેડાયું હતું. હવે વિચાર, જો હું રડું તો? નવી રામાયણ? ના, વિજય વિવાહ થશે. જીજાજી આવે એટલે શરૂ કરી દઈશ. એટલે તારું દુઃખ તાધીનતા કરે પેલા. એક દુખિયારી સ્ત્રીનું રુદન શરૂ થશે. હારીને જીતવાનું તંત્ર, અને આ શું છે? વાતને મનાવવાનો મંત્ર. એટલે જીજુ ઘેર આવતાની હાથે જ આ ભાનુમતીનો ભાવનાત્મક ખેલ છે. ડરવા વાળો ઉંદર, ત્રાટ પાડનારો સિંહ, બંને આપણી અંદર જ હોય છે. આપણે કોને બહાર બોલાવીએ છીએ એ નિર્ણય પર જ આપણી જિંદગી નિર્ભર હોય છે. આપણે હંમેશા આપણી અંદરના સિંહને જગાડતા રહેવું જોઈએ. એવું કરવાથી શું થઈ શકે છે એનું ઉદાહરણ મેં આપ્યું છે, તમે બધાએ પણ જોયું છે. આપણે કંઈ ન કરી શકીએ એવું કહેવું આપણી વીકનેસ છે, અને આપણે બધા કંઈ કરી શકીએ છે એ આપણી તાકાત છે. ગમે તે મુશ્કેલી આવે, આપણી સામે કોઈ પણ ઉભા હોય, આપણે છોકરીઓ ક્યારેય હિંમત નહીં હારીએ. ભલે કોઈ મંત્રીનો દીકરો કેમ ન હોય, ગમે તેટલું હેરાન કેમ ન કરે, આપણે ઝૂકીશું નહીં. ઝુકેશ, આજે ગીતાની કહાની ખલાસ. કોઈ બચાવવા આવે પહેલા જ વિજય આજે ગીતાને મારી જ નાખશે. અપમાન પણ બહુ થયું છે વિજયનું. જો વિજયની જગ્યાએ બીજું કોઈ હોત ને તો અત્યાર સુધી ફાંસી લગાવી લીધી હોત. ને વિજય હાથે જે પંગો લે છે, વિજય એને ફાંસી પર લટકાવે છે. મારા હિસાબે તો બદલાને બદલે બદલો, એટલે સન્માનની જગ્યાએ સન્માન, અને આજે ગીતાનું સન્માન ગોન. હાથ જોડીને એની સાથે નજર મેળવીને માફી માંગવાનું કહું છું તને. હું આવી ભૂલ ફરી નહીં કરું, માફ કરો. ના, 1 કરોડ ની કાર છે, ના 35 લાખ નું બાઇક છે, કોઈ નહીં લ્યા. હા ભાઈ, આ બધી ગીતાની ઇફેક્ટ છે. આ તાળીઓની સાચી હકદાર તો
ગીતા જ છે. એના કારણે જ મને સ્ત્રીની મહાનતા સમજાય. એક પરિવારનું મહત્વ શું હોય એ મને સમજાયું છે. તારા ઇજ્જતદાર પરિવારને રસ્તા પર લઈ આવનારો હું પાપી છું. આ રાક્ષસમાં પણ એક માણસ છુપાયેલો છે, એને બહાર લાવવા વાળી તું છે. મને માફ કરી દે, દયા કરીને મને એક વાર માફ કરી દે. શું કરી રહ્યો છે વિજય? જો તું કહેતી હોય તો બધાની સામે તારા પગ પકડી લઉં, મારા આંસુથી તારા પગ ધોઈ આપીશ. દયા કરીને મને એક વાર માફ કર્યો એવું કહી દે પ્લીઝ. પગ પકડીને આંસુઓથી પગ ધોઈશ તો માફ કરીશ. વિજયનું દુઃખ જોવાતું નથી ગીતા, એને માફ કરી દે ગીતા. પ્લીઝ, આપણી દુશ્મનીને આજે ખતમ કરી દે. આ રાક્ષસને આજ ક્ષણથી એક સારો માણસ બનવાની તક આપ. દયા કરીને માફ કર. દયા કરીને તું આવી વાતો ન કર વિજય. પશ્ચાતાપથી વધારે બીજું કંઈ ના હોઈ શકે. મેં તને માફ કર્યો. બસ આટલું બહુ છે ગીતા. થેન્ક યુ સો મચ. શું કર્યું તે વિજય? ફૂલ સ્પીડમાં જઈને એક્સિડન્ટ કરી દઈશ એવું વિચાર્યું તું, અને તું તો યુટર્ન લઈને પાછો આવતો રહ્યો દિયોર. એ આવું થશે એવું ક્યારે અમે વિચાર્યું નહોતું વિજય. એ આખે કોલેજ ભલે તાળીઓ પાડતી હોય પણ અમને તો બહુ જ શરમ આવી ભાઈ. આ ગીતાનો કિસ્સો ખતમ થશે અપમાનના બદલે અપમાન કરીશું એવું વિચાર્યું હતું.
તારી સત્તા તો સાવ ખતમ થઈ ગઈ વિજય. હા તો શું હવે આપણા બોસ નું નહીં ચાલે એમ? એ ગીતાએ તને સાવ ડરાવી દીધો કે શું?